અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વરસાદ નહીં પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી છે અને ખેડૂતો દ્વારા કરેલ વાવણી પણ નષ્ટ થઈ જતા ખેડૂતોએ પાક વીમાના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી વળતરની માંગણી કરી હતી. વડિયા પંથકના 300થી વધુ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી પાક વીમા તેમજ ઘાસચારો આપવાની રજૂઆત કરી હતી. આજે વડિયા મુકામે વડિયા તાલુકાના 10 ગામોના આપ જોઈ શકો છો ખેડૂત આગેવાનો પોતાના પ્રશ્નોને વાસા આપવા માટે આવેદન પત્ર દેવા માટે વડિયા મુકામે બધા ઉપસ્થિત રહ્યા છે અને ટૂંકામાં કહીએ તો એના જે પ્રશ્નો છે એવા જટિલ પ્રશ્નો છે એ જટિલ પ્રશ્નોનો કાયમિક ધોરણે સરકારશ્રી નિકાલ કરે એ માટે મામલતદાર કચેરીએ તમામ ખેડૂતો આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે એ આપ ટીવીના માધ્યમથી જોઈ શકો છો. ભારત માતા કે જય, ભારત માતા કે જય. આજુબાજુના 44 ગામના ખેડૂતો સરપંચો આગેવાનો ખેડૂત આગેવાનોને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે કે આ ગામડાઓમાં સદંતર વરસાદ છે નહીં એમ કહો તો આલે 10 મીમી જેવો હાવ મામૂલી વરસાદ થયો હોય અમારી મોલાત સુકાઈ ગઈ છે એના માટે તાત્કાલિક લાગતા વખતે અધિકારીશ્રીને સાથે લઈ અને સર્વે કરી અને અમને તાત્કાલિક પાક વીમો આપે, ઘાસચારો આપે અને વડિયા તાલુકામાં કાયમિક માટે ઘાસચારાનો ડેપો ખોલે એવી માગણી સાથે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા જવાના છીએ.